સુપ્રભાતમ. આજનો પવિત્ર દિવસ આપ સૌના માટે સુખ શાંતિદાયી, આનંદદાયી, સ્વાસ્થ્યદાયી, વિકાસદાયી બન્યો રહે તેવી પરમ કૃપાળુ પરમાત્મા તેમજ મા જગદંબાના ચરણોમાં પ્રાર્થના. આવો યોગ ઋષિના દિવ્ય સંદેશને સાંભળી દિવસને મંગલમય તેમજ ભવિષ્યને ઉજ્જવલ બનાવીએ તે પહેલાં સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવલ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આજનો ઋષિ સંદેશ છે ગ્રહસ્થ જીવન. સંતાન માટે આદર્શ માતા પિતા બનો. ઈશ્વરે તમને જે સંતાનો આપ્યા છે તેમને ખૂબ પ્રેમ કરો, પરંતુ તમારો તે પ્રેમ સાચો અને ઊંડો હોવો જોઈએ. ખોટા લાડ પ્યાર ન કરવા જોઈએ, તે માણસની મૂર્ખતા છે. ખોટો પ્રેમ બાળકોના જીવનને નષ્ટ કરી નાખે છે. તમે યાદ રાખો કે તમારા સંતાનોના રૂપમાં આવનારી પેઢીનું તમારે ઘડતર કરવાનું છે. તેથી તેમના પ્રત્યે ઈશ્વરે તમને જે કર્તવ્ય સોંપ્યું છે અને જેના માટે તમે જવાબદાર છો તેનું પાલન કરો. સંતાનોને ફક્ત સુખ અને ઈચ્છાઓ પૂરી કરવાનું શિક્ષણ ના આપો, પરંતુ તેમને ધાર્મિક જીવન, સદાચાર જીવન, નિયમિત જીવન, કર્તવ્ય પાલન વગેરેનું પણ શિક્ષણ આપતા રહો. આજના સ્વાર્થી યુગ સંતાનોને સુસંસ્કારી બનાવે એવા માતા પિતા બહુ ઓછા જોવા મળે છે. નિયમિત બનાવે, સુસંસ્કૃત બનાવે એવા માતા પિતા બહુ ઓછા જોવા મળશે. એમાં ધનવાનોમાં તો તેમની સંખ્યા વિરલ જ હશે. તમે જેવા હશો એવા જ તમારા સંતાનો પણ બનશે. જો તમે સારા હશો તો તે સારા બનશે, અને જો તમે ખરાબ હશો તો તે ખરાબ બનશે. જો તમે તમારા ભાઈઓ પ્રત્યે ઉદાર અને દયાળુ નહીં હો તો પછી તમે એમની પાસે કઈ રીતે આશા રાખી શકો કે તેઓ પણ પ્રેમ અને ઉદારતા બતાવે. જો તમને તેઓ વિષય લોલુપ અને કામુક સ્વરૂપમાં જોશે તો તેઓ પોતે પણ પોતાની વિષયવાસના અને ખરાબ ઈચ્છાઓને કઈ રીતે રોકી શકશે. તેઓ પોતાની નૈસર્ગિક પવિત્રતા કઈ રીતે જાળવી શકશે. તમે નિયમિત હશો તો જ બાળકો નિયમિત હશે. તમે પ્રભુ પ્રેમી હશો તો જ બાળકો પ્રભુ પ્રેમી હશે. એ માટે તમારે અસભ્ય વ્યવહારથી દૂર રહેવું પડશે. તમે એક બીબું છો, એ બીબામાં જ બાળકોની મુલાયમ પ્રકૃતિ ઢળે છે. તેથી તમારું સંતાન સાચા અર્થમાં સુસંસ્કૃત મનુષ્ય બને કે પશુ જેવું બને એનો આધાર તમારી ઉપર જ રહેલો છે. પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્યજી, અખંડ જ્યોતિ, ડિસેમ્બર 1948, પૃષ્ઠ 11. મિત્રો, પ્રખર સ્વાતંત્ર્ય સેનાની યુગ ઋષિનો આ દિવ્ય સંદેશ ઓડિયો પરમ કૃપાળુ પરમાત્મા તેમજ મા ગાયત્રીની દિવ્ય અનુકંપાથી આપ સૌની પાસે પહોંચાડવામાં આવ્યો છે. આમાં આપણા ઉજ્જવલ ભવિષ્યની તમામ સંભાવનાઓ રહેલી છે. તો આ સંદેશને અણસાંભળ્યો વણસાંભળ્યો નહીં કરતા એને પોતાના સ્નેહી સ્વજનોમાં, ગ્રુપોમાં ફોરવર્ડ કરી દૈવી સંસ્કૃતિ, ઋષિ સંસ્કૃતિ, સતયોગી સંસ્કૃતિ લાવવામાં સહભાગી બનશો. એ જ અપેક્ષા સહ આપ સૌનો દિવસ મંગલમય બની રહે તેવી અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર, ઋષિ ચિંતન ચેનલ તેમજ ગાયત્રી પરિવાર સર્ગાસણના શુભકામનાઓ.